બજાની હું મેઘધનુષ સાથે ડ્રમ્સ અને પર્કશન્સ વગાડું છું. અને કેવી રીતે જોડાયા એઝ અ બેન્ડ, કેવી રીતે જોડાયા કે હું કેવી રીતે જોડાયા યુ, એટલે હું તો બેન્ડ બન્યો 2009 ત્યારે કૌશિક કેને ડ્રમ હતો જેને વગાડ્યું, અને પછી બેન્ડ બન્યું એના થોડાક જ ટાઈમ પછી કૌશિક કેનેડા જતો રહ્યો. સો દે વર લુકિંગ ફોર અ ડ્રમર, અને એમાં હું અને જૈનમ એક બીજા શોમાં મળ્યા હતા જ્યારે મેં જસ્ટ ડ્રમ્સ વગાડવાનું ચાલુ કર્યું, અને જૈનમને મેં વાત કરી હતી કે હવે હું ડ્રમ્સ શીખું છું ને તબલા વગાડતો. અને પછી સિન્સ કૌશિક લેફ્ટ તેમના બેન્ડમાં મેઘધનુષ માટે ડ્રમરની રિક્વાયરમેન્ટ હતી, ને જૈનમને એવું યાદ હતું કે અમે બે મળ્યા હતા, તો એણે એ લોકોને વાત કરી જીગરને અને કરણને કે દૈવત કરીને એક ફ્રેન્ડ છે અને હું મળ્યો હતો, પણ હવે કેવું વગાડે છે મેં નથી સાંભળ્યું, ડ્રમ્સ તબલા સરસ વગાડે છે સાંભળ્યું છે. પછી એનો એક દિવસ ફોન આવ્યો કે આવી તમારું બેન્ડ છે અને અમને ડ્રમર જોઈએ છે. ત્યારે મને એમ બેન્ડ એટલે પેલું બહુ બ્લેક ટી શર્ટ લાંબાવા અને મેટલ એ જ બેન્ડ હોય, સો મેં બહુ વાર ઇગ્નોર કર્યું કે મને નથી જાણવાની એક્ઝામ છે. પછી એક દિવસ અમે મળ્યા કે હા ચાલો એકવાર મળીએ, એકવાર જેમ કરીએ, અને મેં વગાડ્યું ને બેન્ડ ફોર્મ થયું ત્યારે સેમ દૈવતે જેમ કીધું એમ મારું પણ બેન્ડ ને લઈને એક કન્સેપ્ટ કઈક આવો જ હતો. સો મને પણ મને એક્સપિરિયન્સ હતો એક બેઝિકલી એક બેન્ડ સાથે વગાડવાનો, જે હેવી ડેથ મેટલ બેન્ડ હતું, શું નામ હતું બેન્ડ નું, જેનું નામ હતું મર્ડર માય સ્વીટ હાર્ટ. વોટ ફરી મર્ડર માય સ્વીટ હાર્ટ મરી. સો મેં એક જ શો વગાડ્યો હતો અને ત્યાર પછી મેં ડિસાઈડ કર્યું હતું કે હું કોઈ બેન્ડ સાથે નહીં વગાડું. તો કરણ અને કૌશિક જેમ કીધું જે પહેલો ડ્રમર હતો એ લોકોએ બહુ જ મને ફોલોઅપ લઈ રહ્યા હતા કે આવો જુઓ એવું નથી, એ ઓરિજિનલ મ્યુઝિક વગાડીએ છે, હિન્દી વગાડીએ છે, અલગ છે. એટલે એવી રીતે ખાલી એક વખત ખાલી જસ્ટ ટુ ગીવ ઇટ અ ટ્રાય હું ગયો હતો, અને સેમ કમ્પોઝિશન સાંભળ્યું, જે રીતે જે મ્યુઝિકનો ફીલ હતો એ બહુ જ ગમ્યો, અને પછી ત્યારથી એવું થયું કે આ જે કરવું હતું એ ફાઇનલી અહીંયા મળી રહ્યું છે, તો આઈ શુડ કન્ટિન્યુ, અને ચાલુ કર્યું. ટોપ એટલે એ કોમ્પિટિશન માટે બેન્ડ ફોર્મ થયું હતું, કરણ કૌશિક બીજા બધા અમુક 4-5 લોકો હતા. સો એ કોમ્પિટિશન માટે બેન્ડ ફોર્મ થયું હતું, અને એ કોમ્પિટિશનમાં ટોપ 7 અમે લોકો આવ્યા હતા. લાઈક 10 પ્રેક્ટિસ, 10-12 ખાલી પ્રેક્ટિસ કરી હશે, કોઈ એકબીજાને ઓળખતું નહોતું. સો એને વધારે બૂસ્ટ આપ્યું કે જો કોઈને ઓળખતા નથી, પ્રેક્ટિસ બહુ એટલી કરી નથી, ઓરિજિનલ મ્યુઝિકના બેઝ ઉપર ટોપ 7 આવી રહ્યા છે, તો ડેફિનેટલી કંઈક વધારે સારું કરી શકીએ છીએ જો વધારે આગળ લઈ જઈએ તો. અને પછી જર્ની સ્ટાર્ટેડ. ઓકે, ફાઉન્ડર મેમ્બર. ઓકે, મારું નામ છે કરણ પટેલ, હું મેઘધનુષમાં વોકલ્સ અને ગિટાર્સ કરું છું. મેઘધનુષ જેમ મેં વાત કરી, અમે લોકો એક નેશનલ લેવલ બેન્ડ કોમ્પિટિશન માટે ફોર્મ કર્યું હતું, હું હતો અને બીજા અમુક મેમ્બર્સ હતા, અને જૈનમ ત્યારે કૌશિકના કોઈ શોમાં મળ્યો હશે, અને દેટ્સ હાઉ દે ગોટ ટુ નો ઈચ અધર. તો એ લોકોને મળ્યા અને પછી દેટ્સ હાઉ જૈનમ જોઈન કર્યું, અને પછી એવી જ રીતે દૈવતે જોઈન કર્યું. સો યા, અમે લોકો એક પહેલેથી એવો વિચાર હતો કે પોતાનું મ્યુઝિક કરવું છે, અને પોતાનું મ્યુઝિક પોતે જ કરી શકાય, તો એ જ રીઝનથી અમે લોકોએ મેઘધનુષ ફોર્મ કર્યું 2009. અને એ કોમ્પિટિશનમાં એ જ મેઇન પર્પઝ હતો કે ઓરિજિનલ સોંગ્સના બેઝિસ પર બેન્ડ્સ જજ થશે. સો અમે અમારા ઓરિજિનલ સોંગ્સ બનાવ્યા, એક વીકની અંદર 5-6 જેવા સોંગ્સ બનાવ્યા અને પરફોર્મ કર્યા, અને અનએક્સપેક્ટેડલી, કારણ કે એ વખતે કોઈ જ એક્સપિરિયન્સ નહીં, મ્યુઝિકલી બી એટલા મેચ્યોર નહીં, એમેચ્યોર હતા, અને તો બી કોમ્પિટિશનમાં પાર્ટ લીધો અને વી સ્ટુડ ઇન ટોપ 7 બેન્ડ્સ. તો એક મેજર બૂસ્ટઅપ હતો, એક રીઝન હતું કે મોટું રીઝન કે અમે લોકોએ જે કરવું છે એ વધારે સારી રીતે કરવાના સ્કોપ્સ છે, અને એ પોઈન્ટ હતો કે જ્યારે અમે અમારા મ્યુઝિક પર થોડું વધારે બિલીવ કરતા હતા કે હા ચલો આપણે કરી શકીએ છીએ. સો યા, આવી રીતે એક દર્શ એન્ડ ન્યૂ મેમ્બર. યસ, વેલકમ ટુ ધ ક્લબ. હું તો આ લોકો સાથે જૂની છું. યા, ગુડ, ફિગર આઉટ. હાય, માય નેમ ઇઝ દ્વિત હાથી એન્ડ આઈ પ્લે ગિટાર્સ એન્ડ બેકિંગ વોકલ્સ ફોર મેક. I recently joined the band. It has been around 4-5 since I joined, and I joined because of many reasons, because I remember when I had started my
journey as an audience. Yeah, because one a musician starts his journey through audience first. Yep. So these were the first guys I saw, like Ahmedabad ma, as band, because I was primarily into music since an early age. Did you live in Ahmedabad? Yeah, I am a Gujarati, but I haven't been living in Gujarat. Okay. Since some time. Gujarati. Yeah, Gujarati too. Gujarati ma. Uh-huh, right. Okay. In a pachi amne joya ena baad you ख्याल आयो कि ओके देर इज सम बैंड कल्चर अहीं जे हम जेमने फॉलो करवा जेवा छे त्यारे आई वॉज आई डिडन्ट इवन नो हाउ टू प्ले द इंस्ट्रूमेंट आई डिडन्ट नो मच अबाउट इट आई वॉज फैसिनेटेड बाय इट वॉन्टेड टू लर्न मोर ग्रो मोर लुक अप टू मोर सच काइंड ऑफ पीपल सो इवेंचुअली माय टर्न केम आफ्टर लाइक अराउंड 7-8 इयर्स फाइनली प्रतीक्षा पेशेंस एंड हार्ड वर्क एनीवेज द वर्क विल गो ऑन फॉरएवर तो 5-6 મહિનાની આ જેટલી બી આઈ ફેલ્ટ જે બી જર્ની થઈ છે એમાં આઈ લર્ન્ડ અ લોટ એટલા બધા એક્સપિરિયન્સીસ આ લોલીપોપ રિલીઝ થયું એમાં આઈ ગોટ અ ચાન્સ ટુ શો કેસ વોટ આઈ કુડ ડુ ક્રિએટિવલી એન્ડ ફોક રંગ ઇઝ અબાઉટ ટુ રિલીઝ વિચ ઇઝ અગેન એક માઇલ સ્ટોન છે મારા માટે પર્સનલી કારણ કે ગ્રોથ તો બેન્ડનો છે જ એ તો એક એન્ટિટી છે ઓલરેડી બટ હું જે કન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું બેન્ડ માટે દેટ ઇઝ ફાર મોર વેલ્યુએબલ ટુ મી સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધી જર્ની વિચ મેઘધનુષ is of course going to be colorful. Yeah. Okay, thank you so much, guys.